नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने विडियो लेक्चर मां फरी आपनो एक वार हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 8 विषय गुजराती विषयांक आवकारो काव्य एमना कवि छे दुलाभाया काग, बराबर। आवकारो काव्य छे ते भजन छे। सौप्रथम आपणे कवि परिचय मेळवीए। कवि दुलाभाई भायाभाई कागनो वतन अमरेली जिल्लानुं मजादर गाम छे। तेवो लोक गायक अने लोकवाणीना मर्मी हता। समग्र गुजरात तेमने भगत बापू तरीके ओळखे छे। तेमना कागवाणी संग्रहो बहुळी प्रसिद्धि धरावे छे। आवकारो भजनना लोक ढाळमां रचायेल काव्य छे। એમાં આતિથ્ય ધર્મની વાત સાહજિક રીતે અભિવ્યક્ત કરવામાં આવી છે। કવિએ આપણી અતિથિ દેવો ભવની ભાવના આ કાવ્યમાં સરળતાથી વણી લીધી છે। આપણા આંગણે કોઈ મહેમાન પધારે ત્યારે એને મીઠો આવકારો આપવાનું કહે છે। એટલું જ નહીં, એ કોઈ દુઃખ મુશ્કેલી કે સંકટમાં હોય તો તે દૂર કરવા સહયોગી બનવું જોઈએ। મનુષ્યએ મનુષ્યને સંકટ સમયે હંમેશા મદદરૂપ થવું જોઈએ। અતિથિની વાતને આદરપૂર્વક સાંભળીને તેના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરવી તેમજ તેની સાથે બેસીને ભોજન કરવું અને મહેમાનને આત્મીયતાપૂર્વક વિદાય કરવાની વાત આ ભજનમાં વ્યક્ત થઈ છે। એટલે દુલાભાયા કાગ કે છે કે આપણા આંગણે કોઈ એવી આશા લઈને આવે, બરાબર, કે ભાઈ હું અહીંયા જઈશ, આમના ઘરે જઈશ, મારી મારા દુઃખની વાત કરીશ, તો આપણે તેનું દુઃખ છે તે શાંતિથી સાંભળવું જોઈએ। આપણાથી બને તો એના દુઃખને દૂર કરવું જોઈએ। તેની વાત સાંભળી અને આડું જોવાનું નથી, બરાબર, એની હામાં એમ કે હા મેળવવાની છે। એટલે ટૂંકમાં એક કે તો એ વાત શાંતિથી આપણે સાંભળવાની છે, એને જોઈને આડું જોવાનું નથી। એમ નથી વિચારવાનું કે આ ક્યાં મારા ઘરે આવ્યો, બરાબર, કારણ કે અતિથિ દેવો ભવ। આપણા ભારત દેશમાં કહેવાય છે કે અતિથિને ભગવાન સમાન માનવામાં આવે છે, પછી ભલે એ ગરીબ હોય કે અમીર, પણ આપણે એના આગતા સ્વાગતના ભાવમાં ક્યાંય ઓછું લાવવાનું નથી। એને સાથે બેસીને એને જમાડવાનું છે, બરાબર, એ ઘરે આવે તો એને મીઠો આવકારો આપવાનો છે, એને દિલ્હી સુધી વળાવવા જવાનું છે, એ જ ભાવ એમ કે અહીંયા વ્યક્ત થયો છે। આપણે હવે કાવ્ય વાંચી અને સમજીશું। હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રેજી। અહીંયા કવિ દુલાભાયા કાગ કહે છે કે તારા આંગણા એટલે કે તારું સરનામું પૂછી અને કોઈ આવે તારા ઘરે અતિથિ રૂપે મહેમાન તરીકે, તો તારે એ જ્યારે આવે ત્યારે એને મીઠો આવકાર આપવાનો છે ને, કહેવાનું છે કે આવો, એમ કે પધારો, એમ મીઠો આવકારો આપવાનો છે। એને જોઈ માની લ્યો કે આપણી ઘરે કોઈ આવે, બરાબર, અને આપણને ખબર પડે કે આપણે ઘરે આવ્યા છે, તો એને જોઈને ઘરમાં નથી ચાલ્યું જવાનું, પણ સામે ચાલી અને એને કહેવાનું છે કે તમે મારા ઘરે પધાર્યા, મારા ઘરે અતિથિ ક્યાંથી, એમ કરીને તેને મીઠો આવકાર આપવાનું કહે છે। હેજી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રેજી, આવકારો મીઠો આપજે રે। કે તારા ઘરનું સરનામું કોઈ પૂછી અને આવે તારી પાસે એવું સમજીને અને તને પોતાનો ગણી અને પોતાના સંકટ, પોતાનો દુઃખ જે છે, પોતાની મુશ્કેલી છે એ તને કહે, બરાબર, તારી પાસે આવીને પોતાની મુશ્કેલીની વાતો, પોતાના દુઃખની વાતો દિલ ખોલીને કરે, તો તારેથી બને ને તો એનો દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરજે। શું કહે છે કે તારી પાસે એ વ્યક્તિ જે અતિથિ છે એ આવે, બરાબર, અને પોતાના દુઃખની વાતો કરે, સંકટની વાતો કરે, તો તારે એની વાતો તને તારે પ્રેમથી સાંભળવાની છે અને તારેથી બને ને તો એના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે। એટલે શું કહે છે, બને તો થોડું કાપજે રે અને એને આવકારો મીઠો આપજે। માનવીની પાસે કોઈ માનવી ના આવે રે, હજી તારા દિવસો દેખીને દુખિયા રે આવે,
શું કે છે, માનવીની પાસે કોઈ માનવી નથી આવતું, એટલું સમજી લેજો. બરાબર કે છે કે માનવીની પાસે કોઈ માનવી નથી આવતું, પણ તારા સારા દિવસો છે ને એમ કે, એટલે કોઈ દુખિયાળું છે ને એમ કે, તારા આંગણે આવે છે એ આશા, એ કે આને દિવસો સારા છે, આ સુખી છે, તો એ ચોક્કસ મારો દુઃખ છે તે દૂર કરશે. એટલે શું કે છે, હજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે, એટલે નસીબદાર હોય તેના ઘરે અતિથિ પધારે, અને તારે તો સારા દિવસો છે. બરાબર એટલે એ દુખી વ્યક્તિ છે એ તારી પાસે આવે છે એવું સમજીને કે આ વ્યક્તિ છે તે મારો દુઃખ દૂર એમ કે કરશે, અને મારા સંકટો દૂર કરવાનો પ્રયત્ન કરશે, એટલે એ આશા એમ કે તારી પાસે આવે છે. બાકી માણસને અત્યારે તમે જો તો કોઈ માણસને સમય નથી બીજાની પાસે જવાનો. બરાબર અત્યારે કોઈ વ્યક્તિ પાસે ફોકટ એમ કે વ્યર્થ સમય છે જ નહીં. એટલે અહીંયા કવિ એમ કહે છે કે માનવીની પાસે કોઈ માનવી નથી આવતું, પણ તારા સારા દિવસો છે ને, એટલે એ સારા દિવસો જોઈ અને તારી પાસે કોઈ આવે છે એ આશાએ કે તું એના દુઃખોને દૂર કરીશ, એને ટૂંકમાં મદદ કરીશ, એને સંકટમાંથી બહાર કાઢીશ, એ આશાએ તારી પાસે આવે છે. તો તું એને મીઠો આવકાર આપજે, એને બેસાડજે, એને પાણી પાજે. બરાબર કેમ તમે આવ્યા છો એ મનવ કહેજે, હેજી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે. શું કહે છે કે જ્યારે તમારા આંગણે એ અતિથિ આવે, મહેમાન આવે, ત્યારે તમે કેમ અહીંયા આવ્યા છો એમ નહીં કહેવાનું. શું કહેવાનું, તમે કેમ આવ્યા છો એમ નથી કહેવાનું, પણ એને શું કરવાનું છે, એ જ્યારે આવે ને ત્યારે એને મીઠો આવકાર આપી, અને એ બોલે ને ત્યારે એને ધીરે ધીરે આપણે બોલવા દેવાનું છે, એ બોલે ને શાંતિથી ધ્યાન પૂર્વક આપણે એને સાંભળવાનું છે. એટલે શું કહે છે, હેજી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે. એટલે એમ આવતા વેત આપણે એમ કોઈ પણ વ્યક્તિ હોય બરાબર આપણા ઘરે આવે અને આપણે એમ કહીએ, લે તમે કેમ આવ્યા છો અહીંયા, શા માટે આવ્યા છો, શું લેવા આવ્યા છો, તો આવનાર વ્યક્તિ ને કહેવાય ને કે એના દિલમાં દુઃખ થાય, અને તે જે કારણમાં અસર આવ્યો છે ને એ તમને કારણ કહી શકશે નહીં. એટલે ક્યારેય એને એમ નથી પૂછવાનું કે તમે કેમ આવ્યા છો, શું કરવાનું છે, એને મીઠો આવકારો આપવાનો છે. બરાબર એની વાતને ધીરે આપણે એની વાતને ધ્યાન દઈને સાંભળવાની છે, અને એને ધીરે ધીરે બોલવા દેવાનો છે. વાત એની સાંભળી આડો ન વજો જે, હેજી એને માથુરે હલાવી હોકારો તું દે છે રે. એટલે કે જ્યારે એ તારી સાથે વાત કરે ને, કે આપણી સાથે કોઈ પણ વ્યક્તિ એમ કે, માની લે અત્યારે તો શું છે ખબર, કે પૈસા વાળા હોય ને બરાબર, એ જ્યારે એમ કે આવે ને તો એમ થાય ઓહો એ આવ્યો આપણે આપણી ઘરે આવ્યા એમ. બરાબર પણ તમે, હું તમને એક ઉદાહરણ આપું. એક વ્યક્તિ શહેરમાં, એક વ્યક્તિ જાય છે બરાબર, એટલે શહેરમાં જાય છે ને તો જમવા 2-2 વાગી જાય છે, એટલે 2-2 જેવું થઈ જાય ને, એટલે પેલા ભાઈ જમતા હોય છે ઘર તળી, એટલે આ પૂછે છે અરે એમ કે આટલું બધું મોડું. એટલે શહેરી જે ભાઈ જમતો હોય છે શહેરનો માણસ, એ એમ કે છે કે હા જો ને પેલા મહેમાન આવ્યા હતા એ જાય તો હું જમું ને. બરાબર ચાલો પતી ગયું. પછી એ જ વ્યક્તિ પાછો એમ કે ગામડે જાય છે બીજાના ઘરે બરાબર, અને એ ઘરના ધણી પણ એમ કે માલિક છે, એ બપોરે 2:15 થયા હતા અને જમવા 2:15 જેવું થયું અને જમવા બેઠા છે. એટલે આ ભાઈ ફરી આ ભાઈને પણ એમ કે ઘરના માલિકને પૂછે છે કે અરે તમે હજી જમો છો, આટલું મોડું કેમ. એટલે પેલો જોજો સાંભળવા જેવી વાત છે કે ગામડાનો વ્યક્તિ છે એ શું જવાબ આપે છે અને શહેરના વ્યક્તિએ શું જવાબ આપ્યો છે. તો કે ગામડાનો વ્યક્તિ છે ને એમ કહે છે કે ભાઈ છેલ્લી 2ની બસ હતી તો મને એવું હતું કે કોઈ મારા આંગણે બસમાંથી કોઈ મારા આંગણે મહેમાન આવે તો હું એની સાથે જમું એમ, એટલે મારે મોડું થઈ ગયું. એટલે કહેવાનો અર્થ એ કે ભાવની વાત છે અહીંયા. બરાબર પહેલાને શું હતું કે જાય તો જમું, અને આને શું હતું આવે તો હું જમું. બરાબર એટલે અહીંયા પણ કવિ એ જ કહેવા માંગે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ છે કે અતિથિ દેવો ભવ. બરાબર અતિથિને મહેમાન તરીકે ઓળખવામાં આવે છે, જેની તિથિ નક્કી હોતી નથી એને અતિથિ કહેવાય. બરાબર મહેમાન મે અને મહેમાન ક્યારે આવે એ નક્કી હોતું નથી.
પણ જ્યારે એ આવે ત્યારે એને આવકારો આપણે મીઠો આપવો જોઈએ, એની એને એમ ન પૂછવું જોઈએ કે તમે કેમ આવ્યા છો, બરાબર, પણ એ એને બોલવા ધીરે ધીરે બોલવા દેવું જોઈએ, એને આપણે સાંભળવું જોઈએ. એ જ્યારે આપણા સારા દિવસો હોય ને ત્યારે જ આપણી પાસે કોઈ આવે છે, બાકી ગરીબની ઝૂંપડી હોય તો કોણ આવે આવે એવું નથી. કહેવાનો મતલબ એ છે કે સારા દિવસો હોય તો કોઈ ગરીબ આપણી પાસે મદદની આશાએ આપણી પાસે આવ્યું હોય તો આપણી ફરજ છે કે આપણે આપણને સુખ સુવિધા ઈશ્વરે આપણા ઉપર કૃપા કરી છે તો આપણે તેને તેના દુઃખોને બનતા સુધી આપણે તેના દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે જયા કવિ કહે છે કે તારી પાસે કોઈ પોતાના સંકટ લઈને આવે ને સંભળાવે ને તો એના સંકટને સાંભળજે, એના દુઃખોને સાંભળજે, એના દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરજે. માનવીની પાસે કોઈ માનવી નથી આવતું, પણ આપણા દિવસો સારા હોય ને તો એ દિવસોને જોઈ અને એ લોકો આપણી પાસે આવે છે એ સમજીને કે આ મારા દુઃખોને દૂર કરશે. પણ એ જ્યારે આવે ત્યારે આપણે એમ નથી કહેવાનું કે તમે કેમ આવ્યા છો, બરાબર, એને ધીરે ધીરે બોલવા દેવાનો છે, મીઠો આવકાર આપવાનો છે. અને વાત જ્યારે એ કરતો હોય ને, એ વ્યક્તિ જ્યારે વાત કરતો હોય ને ત્યારે આપણે આડું નથી જોવાનું. જો સામેની વ્યક્તિ વાત કરતી હોય તો આપણે બીજાની સામું જોઈએ તો એને એનો અપમાન કર્યું હોય આપણે એવું એને લાગે, અંદરથી દુઃખ થાય એને કે આને મારી વાતમાં રસ નથી, બરાબર, મારી વાત સાંભળવી નથી. પછી શું કહે છે, હેજી અને માથુરે હલાવી તું હોકારો દેજે. એટલે એ જયારે વાત કરતો હોય ને ત્યારે આ રીતે હોકારો પણ દેવો પડે. સાહેબ તમે આટું જોઈ જાવ ને તો કોઈ પણ વ્યક્તિ હોય પોતાનું સ્વમાન એને વાલું હોય એ વ્યક્તિ તરત જ તમારા આંગણાની બહાર નીકળી જાય છે. એટલે કહેવાનો અર્થ એ કે તારા આંગણે જે કોઈ આવે ત્યારે તું એને દિલથી એને આવકાર આપજે, બરાબર, એની વાત સાંભળજે. આડું નવ જોતું અને જયારે એ વાત કરતો હોય ને ત્યારે એના વાતના સંદર્ભમાં જવાબ આપજે, હોકારો, આ માથું હલાવીને હોકારો આપજે અને એને આવકારો તું મીઠો આપજે. પછી શું કહે છે, કાગ એને પાણી પાસે ભેળો બેસી ખાજે, કે જો બને ને તારેથી તો એને પાણી પીવડાવજે, અને જો થાય ને તો એની સાથે તું બેસીને, ભેળો એટલે સાથે સાથે બેસીને તું જમજે, ભોજન કરજે, પણ એને ભૂખ્યો ના જવા દેતો, હેજી એને ઝાપારે સુધી તું મેળવાને જાજે રે. એટલે કે તું એની સાથે બેસીને જમજે અને જો તારેથી થાય ને તો તારે એ જમી લે, પછી એમ કે એમની સાથે બેસી અને આત્મીયતા પૂર્વક એને તું વિદાય આપજે. અને વિદાય આપતી વખતે એમ કે ઘરના આંગણે ઉભીને આવજો એમ નહીં, બને તો તું એને ઝાપા સુધી, બરાબર, ઝાપા સુધી એમ કે વિદાય આપવા જજે અને ફરી પાછા પધારજો એવું એને આમંત્રણ આપજે. એટલે કે છે કે હજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો તું એને મીઠો આપજે, બરાબર. હવે આપણે કિસ્સા ટૂચકા જોઈશું, બરાબર, જેના લેખક છે સ્વામી આનંદ. સ્વામી આનંદ નું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાળી ગામમાં થયો હતો. તેઓ નાનપણથી ઘર છોડીને સંન્યાસી થયા હતા અને સમગ્ર ભારતમાં ખૂબ ભમ્યા હતા. ગાંધીજીના સંપર્કમાં આવતા રાષ્ટ્રીય રંગે રંગાઈને તેઓ નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાયા હતા. તેમણે સંતોના અનુજ, કુળ કથાઓ, નગરોળ, નવલા દર્શન જેવા પુસ્તકોમાં અનોખા પાત્રો પ્રસંગો આલેખ્યા છે, જેમાંના ઉત્તમ લેખો ધરતીની આરતીમાં સંગ્રહાયા છે. ટેક્સ ન આપવો પડે તેવો ગાડીવાળાનો પ્રયત્ન કેમ નિષ્ફળ ગયો? પાડાનું અંગ્રેજી એટલે ભેંસનો વર, ટુ કપટી એટલે બે કપ ચા શબ્દોથી થતી રમૂજ, પહાડ પર ખાટલો કેમ ઢળાતો હશે તેની મૂંઝવણ અને પહાડી બેંકના મેનેજરની ગેરસમજણ, આ કિસ્સાઓ આપણને રમૂજ પ્રેરે છે. આ કિસ્સાઓ મૂળે સ્વામી આનંદ લિખિત પણ દિનકર જોશી સંપાદિત આંબાવાડીઓમાંથી લેવામાં આવ્યા છે. સાથે આપેલા પાંચ ટૂચકાઓ માનવ જીવનમાં હાસ્યના સ્થાનને તથા રોજિંદા જીવનમાંથી પ્રગટતા હાસ્યને રજૂ કરે છે. આ ટૂચકાઓ લોકોમાં પ્રચલિત છે.
પહેલો કિસ્સો જોઈએ આપણે કે ટોલ છાપરી એક સવાર પડ્યું. એક ગામડિયાને છાપરું છાવા વાંસ જોઈએ જંગલ નજીક, પણ ટોલ નાકાવાળો બે આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે પૈસા ન મળે. એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડી ને છાનો માનો જંગલમાં પેસી ગયો. આખો દિવસ માંસ કાપ્યા, ગાડું લાધ્યું અને સૂરજ આથમીને અંધારું થયું ત્યારે ઘર ભણી વળ્યો. મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈ ને ટોલ નાકાની છાપરીથી દૂર રહી ને નીકળી જાઉં ને ઘેર પહોંચું. આખો દિવસ માંસ કાપેલાનો થાક ને રાતે રાત પડી તેનો ઠંડો પહોર, હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ. લાદેલા વાસ પર લંબાવીને સૂતો. બળદોએ જંગલની ઘરેડોમાં રાત આખી ચક્રાવા લઈ ચાલ્યા કીધું. સવાર પડીને મોસ ઊંજણું થયું. ત્યાં બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ગાડી વંચાગ્યો. ટોલવાળો નાકાદાર ઊઠીને દાતણ કરવા બેઠો હતો. ગાટુ જૂતા જ કહે, લાવ બેના. એટલે બિચારો ટોલ છાપરી વાળાને શું, એમ કે પોતે પેલો ગામડિયાને એમ કે છાપરું છાવવું હતું એટલે વાંસ એની છાપરું કરવા માટે વાંસની જરૂર હતી. હવે એની પાસે આપવા માટે પૈસા નહોતા, બરાબર. બે આના ટેક્સ ભરવો પડે, એટલે ટેક્સ ન ભરવો પડે ને એટલે તે છાનો માનો વહેલી સવારે જંગલમાં જતો રહ્યો અને આખો દિવસ એમ કે વાંસ કાપી અને ગાઢું ભર્યું અને સાંજે એમ કે પોતે એને એમ કે હું દૂર ટોલ નાકાથી દૂર એમ કે રહીને નીકળી જઈશ, એટલે ખબર પડશે નહીં અને મારે બે આના દેવાના બચી જશે, બરાબર. એટલે પોતે એમ કે આખો દિવસ વાંસ કાપેલા એટલે થાકી ગયો. થાકી ગયો એટલે શું થાય કે ઠંડો પહોર હતો અને પવન ઠંડો ઠંડો વાતો હતો, એટલે હાંકતા હાંકતા ગાડી વાળાને ઊંઘ ચડી ગઈ અને વાંસ ઉપર જ ઊંઘ આવી ગઈ. પોતે સુઈ ગયો અને પણ તો એમ કે જંગલમાં ચક્રાવા લીધા ગઈ રામ તેમ આમ તેમ, બરાબર. અને બરાબર સવાર પડી, મોસુંજણું એટલે મોઢું દેખાય ને એવું, બરાબર. એટલે મોસુંજણું થયું અને બરાબર ટોલની છાપરી પાસે બળદો આવીને ઉભા રહ્યા. બળદો આવીને ઉભા રહ્યા, બળદ ગાડું એમ કે ઉભો રહ્યો, બરાબર. અને ગાડી વાંસ તે જાગ્યો. જાગ્યો પેલા ટોલ નાકા વાળો દાતણ કરતો હતો એટલે એને તરત જ ગાડું જોતા શું કહ્યું, લાવ બે આના. એટલે બે આના બચાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ છતાં એને બે આના દેવા પડે છે. ભેંસનો વર મરી ગયો. બીજો છે કિસ્સો, ભેંસનો વર મરી ગયો. બાપુજીના વહાલા સેક્રેટરી સ્વ મહાદેવભાઈના પિતરાઈ છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્ટર હતા. એક દિવસ રેલના પાટાની કોરણે એક પાડો ચાલ્યો જાય, એટલામાં પાછળથી ગાડી આવી પૂગી. પાડો એન્જિન જોડે અથડાઈને કચડાઈ ગયો. રેલવેનો કાયદો એવો કે જ્યારે કઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્ટરે મોટા ઉપરી અમલદારને તાર કરી અને તરત ખબર આપવી જોઈએ. છોટુ કાકાએ હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું કે પેલો કહે પાડાનો અંગ્રેજી શું કરવું. છોટુભાઈ કહે, પાડો એટલે ભેંસનો વર, બીજું શું વળી. એટલે પેલા એ તાર કર્યો, વન હસબન્ડ ઓફ પોપેલોટા ડેડ અંડર એન્જિન. મુંબઈના રેલવેમાં અમલદારો વાંચ્યા જ કરે. હવે પાડો મરી ગયો, બરાબર. એટલે છોટુભાઈ પેલા તાર મસ્તને એમ કીધું કે તમે જાણ કરી દો અમલદારોને. એટલે ઓલાને પાડાનું અંગ્રેજી આવડતું નહોતું એટલે છોટુભાઈને પૂછ્યું કે પાડાનું અંગ્રેજી વળી શું કરવું એમ. એટલે છોટુભાઈ એમ કહે છે કે એમાં શું વળી, પાડો એટલે ભેંસનો વર, બીજું શું. એટલે પેલા એ રીતે લખ્યું કે ભાઈ વન હસબન્ડ ઓફ બફેલો ડેડ અંડર એન્જિન. એટલે અમલદારો માથું ખજવાળી વાંચ્યા જ કર્યા પણ કશી સમજ પડી નહીં કે વળી આ છે કોણ એમ, ભેંસનો વર એટલે કોણ, બરાબર. એટલે આમ ટૂંકમાં ખબર જ પડતી નથી અમલદારોને. તેરા બાપ કપટી ત્રીજો કિસ્સો છે. તેરા બાપ કપટી. પહાડી લોક પહાડી સડકોને પહાડી લોક પહાડી સરકોની કોરાણે નાના ઝૂંપડા કરી ને ચાની હોટલો કરે ને ઉભા મોરાદાબાદી પવાલામાં જતા આવતા વટે માર્ગો અને ચા વેચે. આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમત વાળા બની ગયા. એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યો. બાકડા પર બેસીને કહે, ટુ કપ ટી.
પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો, કહે એ મી કપટી નહીં, તું કપટી, તેરા બાપ કપટી, તેરા ભાઈ કપટી, તેરા ચાચા કપટી, તેરા બેટા કપટી, મી કપટી નહીં। अब तो जय हिंद हो गया, अब कपटी अंग्रेज की चलने वाली नहीं। ले पहला अंग्रेज है तो बिचारा ऐसो की तू तू बे कप चाय एम के बराबर, એટલે અંગ્રેજીમાં બોલ્યો બિચારો કે તું કપટી, એટલે પેલો પહાડી શું સમજ્યો કે તું કપટી છે એવું સમજ્યો, એટલે એને શું કીધું, એ મી કપટી નહીં, તારા બાપ કપટી, તારા ચાચા કપટી, તારા ભાઈ કપટી, અબ તો અંગ્રેજ કી ચલને વાલી નહીં, ક્યોંકિ મેં કપટી નહીં એવું બોલે છે બરાબર। એટલે ટૂંકમાં કે સમજ ઊભી થાય છે, પેલો બે કપ ચા માંગે છે અને ભાઈ છે તે કપટી નું સમજે છે બરાબર। ત્યારબાદ જોઈએ અજી પહાડ પર ચારપાઈ કેસે લગાતે હૈ। એક પહાડી કાશે જતરાએ ગયો, રાંધી ખાવા સારું ધર્મશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાળ ચોખા લેવા ગયો। લાલાએ પૂછ્યું, ભાઈ કહાં કે રહેને વાલે હો? પહાડી, પહાડ કે। લાલો, હે તુમ પહાડ કે રહેને વાલે હો? પહાડ પર રહેતે હો? લાલ, પહાડી, હા જી। લાલો, અચ્છા ભાઈ યહ તો બતાઓ, પહાડ પર લોગ રહેતે હે તો હે, લેકિન સોતે કેસે હે? પહાડ પર ચાર પાય કેસે લગાતે હે? લાલાની મૂંઝવણ એમ કે પહાડ તો તંબુ જેવો હોય, તેના થાપરા ઉપર ખાટલો કેમ કરીને ડાળતા હશે ને લોકો સૂતા કેમ કરીને હશે? પેલો પહાડી લાલાની સામો જોયા કરે, એટલે લાલાની મૂંઝવણ શું હતી? જો ખરેખર આપણે જોઈએ તો પહાડ કેવો હોય તો કેવો હોય બરાબર, હવે લાલાને કેવું હતું? પહાડ ઉપર રહેતા કેમ હશે અને સૂતા કેમ હશે? એટલે પહાડ ઉપર, ચલો એ તો સમજાણું કે અહીંયા રહેતા હોય બરાબર, તો ચાર પાય એટલે કે ખાટલો, ખાટલો કેમ ઢાળતા હશે? એટલે બિચારાને લાલાને એવું થયું કે પહાડ, પહાડ કે રહેને વાલે એમ કીધું બરાબર, એટલે એને શું થયું કે પહાડ ઉપર રહેતા હશે, પણ એવું નથી સમજતા લાલા કે એ લોકો પહાડી વિસ્તારના છે બરાબર, પહાડ ઉપર રહેતા નથી એમ। પણ પેલો પહાડી તો લાલાની સામે આશ્ચર્યથી જોયા જ કરે છે। દરવાજા બંધ કર, આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી, બેંક નો મેનેજર પહાડી, એક અંગ્રેજ ને એનો કઈક ચેક વટાવો હશે તેની વાત કરવા બેંક ના મેનેજર પાસે ગયો। મેનેજરે ખુરશી આપી, અંગ્રેજે વાત કરવા માંડી, ધેર વાઝ અ બેંકર। પહાડી મેનેજર સમજ્યું કે આને પૈસા માટે કઈક ખાનગી વાત કરવી છે, તેથી બારણા બંધ કરવાનું કહે છે। એને બેંક ના સિપાહી ને બૂમ મારી ને કહ્યું, ચપરાસી દરવાજા બંધ કર। પહેલા એ શું કીધું, ધેર વાઝ અ બેંકર, એને કઈક પૈસાની ખાનગી વાત કરવી છે એવું આ મેનેજર સમજે છે બરાબર। એમ બિચારો ચેક વટાવવા માટે ગયો હતો, પણ મેનેજર ઊંધું સમજે છે અને ચપરાસી ને શું કહે છે, જલ્દીથી દરવાજા બંધ કરે। હવે ટૂચકા જોઈએ, અત્યાર સુધી જોયું એક કિસ્સા, હવે આપણે ટૂચકા જોઈએ બરાબર। મનુ, તે ત્રણ કેળા બાબુની સાથે વહેંચીને ખાધા હતા ને? મમ્મી, ત્રણ કેળા વહેંચી શકાય તેમ નહોતા, એટલે પહેલા મેં એક કેળું ખાઈ લીધું અને પછી બાકીના બે રહ્યા, તેમાંથી એક બાબુને આપ્યું અને એક મેં ખાધું। શું કહે છે? મમ્મી એને પૂછે છે મનુને કે ત્રણ કેળા તેવી આપ્યા તમે, તને એ વહેંચીને ખાધા? તો કે ત્રણ કેળા મમ્મી કેવી રીતે વેચવા, એટલે ત્રણ કેળા વેચી શકાય એમ નહોતા, એટલે એક કેળું પેલા મેં ખાઈ લીધું અને પછી બે વધ્યા એ અમે વેચીને ખાધા। ગોવિંદ, આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો, ઘરે આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું। રમા, તે તમને આ વાતની ખબર ક્યારે પડી? ગોવિંદ, જયારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાવ્યો ત્યારે। એટલે ગોવિંદ ઘરે આવીને એની પત્ની રમાને કહે છે કે આજે હું છત્રી લેવાનું ભૂલી ગયો હતો, એટલે રમા પૂછે છે કે તમને ખબર ક્યારે પડી? તો કે હું વરસાદ બંધ પડ્યો ત્યારે આમ છત્રી બંધ કરવા ગયો ત્યારે મને ખબર પડી, એટલે ભાઈ સાહેબ ને ત્યાં સુધી ખબર પડી જ નહોતી, પોતે ભીના થતા હતા પણ ખબર પડી નહીં। બે દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા, એક દોસ્તની પાછળ એક કૂતરો ભસતો ભસતો આવ્યો, આથી એ ઘણો જ ગભરાઈ ગયો। આ જોઈ તેનો દોસ્ત બોલ્યો, તને પહેલી કહેવતની ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં? દોસ્ત, એ કહેવતની ખબર મને તો છે। બીજો દોસ્ત, તો પછી ગભરાય છે શાને?
પેલો દોસ્ત, પણ આ કૂતરાને એ કહેવતની ખબર ન હોય ને? મોટી બહેને સોનલને એક પ્રશ્ન કર્યો, મોટી બહેન, સોનલ સૂર્ય ઉગે જ નહીં, સોનલ સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? સોનલ, વીજળીનો બિલ ખૂબ જ આવે બહેન. લે, એનું કહેવાનું એમ, સૂર્ય ન ઉગે તો લાઈટ ચાલુ રહી ને, લેમ્પ ચાલુ રહી બધાય, એટલે ટૂંકમાં બિલ ખૂબ જ આવે, બરાબર. હવે તમારે હોમવર્કમાં એમ કે કિસ્સા ટુચકાની જે ટિપ્પણી છે, શબ્દ સમજૂતી, એ તમારે કરવાની રહેશે, બરાબર. બે વાર, કેટલી વાર? બે વાર જે શબ્દ સમજૂતી છે તે બે વાર કરવાની રહેશે, બરાબર.